ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની અસર પણ શરૂ થઈ ચૂકી છે. આવનારી 15 તારીખ બાદ વાવાઝોડું ગુજરાતના કચ્છ તરફ ટકરાવવાની શક્યતા છે, જેમાં મોટું નુકસાન અને તારાજી સર્જાઈ શકે છે. ત્યારે આ તારાજી બાદ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ફૂડ મળી રહે તે માટે ભાજપ દ્વારા ફૂડ પેકેટ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારબાદ વિનાશ અને તારાજી સર્જી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરાય છે, જેને લઈ તંત્ર દ્વારા પહેલેથી જ તમામ તૈયારીઓ કરી દેવાય છે. ત્યારે વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો અને તાત્કાલિક ધોરણે જરૂરી ફૂડ મળી રહે તે માટે ઇમરજન્સી સહાય કીટ તૈયાર કરવાની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે સમગ્ર ગુજરાતના ભાજપના હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને ફૂડ પેકેટ તૈયાર કરવાના આદેશ આપ્યા હતા, જેને લઈ તાત્કાલિક સુરત ભાજપ દ્વારા અસરગ્રસ્તો માટે ઇમરજન્સી કીટ તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સુખડી, 94, દૂધનો પાવડર અને મીણબત્તી સાથેની રાહત કીટ ભાજપ દ્વારા બનાવવાની શરૂઆત કરી દેવાઈ છે. સુરત ભાજપ કાર્યાલય પર તાત્કાલિક આ કીટ તૈયાર કરવામાં આવી રહી છે. 2000 કિલો સુખડી અને 2000 કિલો 94 બનાવવામાં આવ્યું છે. આ તમામ વસ્તુઓ કચ્છના ગામડાઓમાં વાવાઝોડાની ગંભીર અસર સર્જાયા બાદ તેમને પહોંચાડવામાં આવશે. કોઈ અગવડતા ન પડે તે માટે ભાજપ સરકાર દ્વારા પહેલેથી જ આગોતરા આયોજન કરી દેવામાં આવ્યા છે. અત્યારે સમુદ્રની અંદર છે અને ધીરે ધીરે વિકરાળ બની રહ્યું છે અને ગુજરાતના અમુક એરિયા, ખાસ કરીને કચ્છ, દ્વારકા, જામનગર એ બધા એરિયાને અસર કરે એવું અત્યારે સંભાવના છે. પરંતુ આ આફતને પહોંચી વળવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબે ગુજરાતના તમામ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે આવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ખડે પગે તૈયાર રહે અને દરેક જિલ્લાની અંદર અત્યારે અમારે આ લોકોને, જરૂરિયાતમંદ લોકોને કંઈક ને કંઈક રાહત પહોંચાડવા માટે અમને આહ્વાન કર્યું છે. સુરત મહાનગરમાં પણ આજે અમે સૂકો નાસ્તો 15 દિવસ ચાલે એવો, દાખલા તરીકે સુખડી, 94, ગાંઠિયા, દૂધનો પાવડર, પાણીના બોટલ અને પાણીના કેરબા, મીણબત્તી, માચીસ, આ બધી જ જરૂરિયાતની ચીજ વસ્તુઓ અમે અત્યારે એકત્રિત કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે સુખડી બની રહી છે, રાત્રે 94 પણ બનશે અને આ સતત બન્યા જ કરશે અહીંયા. અને જેવો અમારા પ્રદેશથી અમને સૂચના મળશે કે આ એરિયાની અંદર જરૂર છે ત્યાં માલસામાન પહોંચાડો, તો અમારા કાર્યકર્તાઓ જરૂરિયાતવાળા એરિયાની અંદર આ સામાન પહોંચતો કરશે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.